આવ્યો ગામડામાં હે આખો વગડો વારે અને આ વાહેટ નાખવા થાય અને આપણે સિટીમાં તો હે બધે કસરત કરે હાલવા જાય ઓકિંગ કરે અમારે હાલવાની કે કસરત કરવાની જરૂર જ ન પડે કારણ કે અમારું આ કામ કરી લઈએ ને તો આખી કસરત થઈ જાય ગુડ મોર્નિંગ. તો આજે હું થોડીક વહેલી ઉઠી, 8 વાગે ઉઠી. સોરી વહેલું ન કહે, મારું ઉઠવાનું ટાણું હે 9 વાગ્યાનું. તો આજે 8 વાગે જો ઉઠી, હમણાં ઉઠે અને હેઠી હમણાં ચા પાણી પીધા અને હાલો તો સવારમાં કામ કેવું વાતાવરણ હોય સવારનું. પછી હું થોડીક મોડી ઉઠી એટલે ભીહું ને એ પણ દોવાઈ ગયું. હું 8 વાગે ઉઠી અને ભીહુંને એ વહેલા દોવે તો ભીહુંને તો દોવાઈ ગયું એટલે. અને મને વધારે સૌથી વધારે ગામડામાં એક વસ્તુ કામ ગમે હું તમને કહું કે બ્રશ કરવાનું. ગામડામાં બ્રશ કરવાનું સવારમાં ઉઠે એટલો માઇન્ડ ફ્રેશ થઈ જાય. આપણી મતલબ શહેરમાં આપણે એવું હોય કે બસ આ બેડ ઉપરથી ઉતરાને આ આપણે બાથરૂમમાં બ્રશ કરવા જવાનું, મતલબ શિયાર દિવાલોમાં. અને આ બ્રશ કરતા હોય ને ત્યારે એટલો આપણો માઇન્ડ ફ્રેશ થાય ને. કારણ કે જો હું હમણાં બતાવવા તમને, હું હે કુંડે મારી કાકીને ઠામ વિસરતા હતા અને મારા બાપુ સાહેબ લેવા આવ્યા હતા, બીજા કાકા પા આવ્યા હતા અને ત્રણેય બેઠા હતા, હરિકાકો મારા અને મારા લખમણ કાકો અને મારા પપ્પા ને જો ત્યાં બેઠા હતા અને મારી કાકી હે એ વાત કરતી હતી અને હું જો કુંડે બહેન બ્રશ કરતી હતી. એટલી મજા આવે પાસે સકલા રમતા હોય અને આખું આ બાગ બકાલાક હોય ને આ બધી બાગ જોવાની ને જે નેચરલ વસ્તુ હોય મને બહુ ગમે. તો એ બધી નેચરલ વસ્તુ આપણી હવાના પોરમાં જ જોવા જોડે ને એટલું ફ્રેશ વાતાવરણ હોય. થોડો કે ને તડકો થયો આ ઘેરી કાલે બધા શીખલા જો આમાં ભૂકામાં કંઈક ખાવા આવતા હતા ઉડે ગયો. અને આ પાંદડી હે મેં તમને કીધું હતું પાંદડીનો ખબર નહીં હા એવો મીઠો હોય ને એ કાંઈ કાંઈ હા આવે અટાણે પણ એવો હા આવે ટાઢો પોર હે ને આ બાજુ પવન હે ને એટલે જેમાં શીખલા રમે અટાણે વધારે આમાં બેઠા હોય આજે અટાણે બધા હેઠા હે અલગ અલગ આંબામાં અલગ અલગ ઝાડવામાં કીકીયાટા કરે ભાભી જો વાહિંદા કરે અમારું રૂટીન એને તો ખબર હોય ને તું વિડીયો ઉતારે એમાં મારી કાકી ઠામી છે અને વધારે પૂરતા આ જ હોય રસોડે આ મકાન ઓછા હોય બધા તો આવું હે અમારું ખંભારું ને અમારું ગામડું. જો સૂર્યદેવના સવારના દર્શન તો હંજવારી પોતા હંજવારી પોતા કરતી હોય ને એટલે આરો થાય હંજવારી પોતા કરવાની. આ કામ કરવાની બહુ મજા આવે. જો આખું ફરી અમી વાર નાખ્યું દેવીની પણ હેલ્પ હોય છે કઈ. જો આખું ફરી અમી વાર નાખ્યું અને ભાભી હે એ નાખતી જાય અને હું વારતી જાઉં ખાઈ તો કસરત કરે હાલવા જાય ઓકિંગ કરે અમારે હાલવાની કે કસરત કરવાની જરૂર જ ન પડે કારણ કે અમારું આ કામ કરી લઈએ ને તો આખી કસરત થઈ જાય અને શરીરમાં પણ આખો દી ફૂટતી રહે. બાકી આ જો કામ હોય ને તો હાલવાની કે આપડી કસરત કરવાની જરૂર ઓછી પડે. હાલવા માં બધા હાલતા હોય તો ઓછી જરૂર પડે હાલવાની કારણ કે આમાં વાકું અર્ધી કસરત થઈ જાય. આમાં
ભાખું ઓરવાનું, સડાવવાનું, ઉપર હેઠું ઉતારવાનું, પાણી ભરવા જવાનું. ગામડામાં બધી કસરત થઈ જાય, ગામડામાં કસરત કરવા જવું ન પડે, અને સિટીના હે પૈસા દેન કસરત કરવા જાય. રોટલી કરતી હોય ને, હાથમાં રાખો ને તો ખાઈ જાય. ફૂલ ખાય તો હું આવી અટાણે તમને કેરી બતાવવા. ઓલે ખેરે બતાવી હતી અંધારીની વાડીમાં, તાર હાવ નાની નાની હતી, અને અટાણે હે જો અવડી થઈ ગઈ, મોટી થઈ ગઈ. જો આ હે પણ અટાણે સિઝન વગરની કેરી. તો આવી હે અમારી અંધારી બાગ અને કાઠિયાવાડની આવી હે મોજ. તો જુઓ, તમે જોઈ હગો નેચરલ બધું. તો હેડી પણ માંથી મેં કાપે ને કાલે ખાઈ લીધી. તમને બધાને આ બધું ગમતું હોય નેચરલ જોવું અને મારા વિડીયા ગમતા હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો, અને આગળ પણ બધું આવું હું તમને બતાવવા એવી વસ્તુ. તો મને સપોર્ટ કરતા રહીજો, મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, અને કોમેન્ટ પણ તમને ઠીક લાગે એવી કે ભાઈ કાં તમને ગમે, કાં ન ગમે, કાં હે કાં નહીં, એ પણ તમે કોમેન્ટ પણ કરે હગો.